કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ ગાઈડલાઈન સાથે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે જામનગર સહિત તેમજ ગ્રામીણ પંથકમાં પણ ઉજવણી કરવામાં આવી. જામનગરમાં છેલ્લા જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી તેમજ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવી. જામનગર પોલીસ પરેડ ખાતે કેબિનેટ પ્રધાન આરસી ફળદુએ ધ્વજવંદન કર્યું. 74મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આરસી ફળદુએ ઝવેરચંદ મેઘાણીની વાતથી સંબોધન કર્યું. આ તકે તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ અને હાલ કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સની તમામ ગાઈડલાઇન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જામનગર શહેર કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી જામનગર મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં કરવામાં આવી હતી. સામાન્ય રીતે જામનગર મહાનગરપાલિકાના કોઈ વોર્ડમાં રંગેચંગે અને ધાર્મિક હર્ષોલ્લાસ સાથે કરવામાં આવતી સ્વતંત્રતા પર્વની ઉજવણી કોરોનાના સંક્રમણને કારણે સાદાઈથી કરવામાં આવી હતી, જેમાં મેયર હસમુખભાઈ જેઠવાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. મહાનગરપાલિકા સંકુલમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા તેમજ ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમૂર, ચેરમેન સુભાષભાઈ જોશી, કમિશનર સતીશ પટેલ, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, પ્રતિભાબેન કાનખારા મંચ પર હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટર કમલાસિંહ રાજપૂત, અતુલ ભંડેરી, જયેન્દ્રસિંહ ઝાલા, મનીષભાઈ કટારિયા, યોગેશભાઈ કણઝરિયા, અલકાબા જાડેજા, ડિમ્પલબેન રાવલ, કૃષ્ણાબેન સોઢા, બીનાબેન રચનાબેન નંદાણીયા, ચેતનાબેન પુરોહિત, રીટાબેન ચિંજુવાડિયા અને અરવિંદ સભાયા તેમજ શિક્ષણ સમિતિના પ્રવીણભાઈ ટંકારિયા, હર્ષાબા જાડેજા વગેરે હાજર રહ્યા હતા. આ તકે પદાધિકારીઓ દ્વારા કોરોના વોરિયર્સ પલક કણાત્રા, કે બિશ્નોઈ, ડીઆર પંચાલ, ઉર્મિલ દેસાઈ, મુકેશ ગોસાઈ, અશોકભાઈ ચંદ્રવાડિયા અને વેંકટેશ્વર સાબુ વગેરે સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. આજે જામનગરના આંગણેથી 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. આ વર્ષ કોરોનાનું વર્ષ છે અને કોરોનાના વર્ષમાં આપણે સૌએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે. આ રાજ્યનો પ્રત્યેક માનવી આપણા માટે અમોલ મૂડી છે. થોડી પણ બેકાળજીના કારણે આપણો એક પણ બાંધવ, પણ એક પણ બેન કોરોનાનો શિકાર ન બને એ માટે આપણે સતર્કતા રાખવાની છે. રાજ્યમાં આપણી સરકાર કોરોના વોરિયર્સ વધુમાં વધુ લોકો બને અને આ જંગની અંદર કોરોનાને મહાત કરી અને સમાજ જીવનને બહાર લાવે એ માટે પ્રત્યેક રાજ્યવાસીઓને અપીલ છે. કોરોનાના પીરિયડમાં ગરીબ માણસ ભૂખ્યો પણ ન રહે એ માટે રાજ્ય સરકાર એનું વહીવટીતંત્ર તો જરૂરથી કામ કરતું હતું અને એ અમારી ફરજ હતી. પરંતુ મને એ વાતનો આનંદ છે કે આ જામનગર જિલ્લો હોય, જામનગર શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય કે દેશનો કોઈ પણ ભાગ હોય, ત્યાં આગળ સ્વયંસેવી સ્વૈચ્છિક સંસ્થાઓએ આ કોરોનાના કપરા કાળમાં જે રાષ્ટ્ર સેવા બજાવી છે, ભૂખ્યાજનોના પેટનો જઠરાગ્નિ ઠારવા માટે એમને જે ભામાશા વૃત્તિના દર્શન કરાવ્યા છે એ વંદનીય બાબત છે. હું એવી સૌ સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓને આજના દિને ખૂબ ખૂબ વંદન કરું છું અને અભિનંદન કરું છું. હું આજના પાવન દિને, રાષ્ટ્રીય પર્વ દિન નિમિત્તે હું સૌ કોઈ જામનગર નગરવાસીઓ અને જામનગર જિલ્લો અને ગુજરાતના દેશના પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામના.